धोरण त्रण विषय पर्यावरण पाठ 15 माटीनी मजा भाग 2। आपणे पहला भागमां शुं जोयुं के वार्ता जोई। कई वार्ता? तो के कागडानी। कागडाने शुं खावुं हतुं? कोठींबू खावुं हतुं। कोठींबू खावा माटे कागडो कोठींबा पासे गयो। हवे कोठींबू खावा गयो एटले कोठींबाए कीधुं કે આવી ગંદી ચાંચે મને તમે ખાવ છો, તમે તમારી એટલે એમ કે તમે ચાંચ તમારી ચાંચ બહુ ગંદી છે એટલે એમ કે તમે તમારી ચાંચ ધોઈ આવો અને પછી તમે મને ખાવ, કોઠીબાએ કહ્યું। એટલે કાગડાને કોઠીંબું ખાવું હતું એટલે કઈ કઈ જગ્યાએ ગયો એ આપણે જોઈએ। તો જોયું કે કાગડો દાતરડું લઈને સીમમાં ગયો, બરાબર। એટલે આમ કાગડાને કોઠીંબું ખાવું હતું તો કઈ કઈ જગ્યા પર ગયો? તો છેલ્લા કોણી પાસે આવ્યો? કાગડો દાતરડું લઈ અને સીમમાં ગયો છેલ્લા, ત્યાંથી ખડ લઈ ને ગાયને ખવડાવ્યું અને પછી દૂધ લઈ અને કૂતરાને પાયું, કૂતરો મરઘાને લઈ મરઘાને મારવા દોડ્યો એટલે તેને સિંગડું આપ્યું અને સિંગડું લઈ અને ટીંબે માટી સિંગડું લઈ અને ટીંબેથી માટી લીધી અને કુંભાર પાસેથી ઘડુલો લીધો, પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાર સાફ ધોઈ નાખી અને કોઠીંબું ખાધું। તો કોઠીંબું ખાવા માટે કાગડો એમ કે સૌ પ્રથમ કુવા પાસે એટલે કોઠીંબું ના ખાવા દીધું ને કે તમારી ચાંચ ધોઈ આવો, એટલે એક ચાંચ ધોવા માટેને પાણી જોઈએ ને, એટલે કુવા પાસે ગયો અને કુવાએ કહ્યું કે તમે ઘડો, એમ કુવાએ કીધું એમ કે આવી રીતના ના લેવાય, એટલે તમે ઘડો લઈ ઘડું લેવો પડે, એટલે કે કુંભાર પાસે ગયા। પછી કુંભાર પાસે ગયા એટલે કુંભારે કીધું કે તમે માટી લઈ આવો, એટલે ટીંબા પાસે ગયા અને ટીંબાએ કીધું કે તમે આવી રીતના મરગલા કઈ ના પાડી શકે, મરગલું લાઈન ખોદી લો, એટલે એ મરગલા પાસે ગયા અને મરગલા પાસેથી કૂતરા પાસે ગયા અને કૂતરા પાસેથી એ ગાય પાસે ગયા અને ગાય પાસેથી એ ક્યાં ગયા, કૂતરા પાસે ગાય પાસે ગયા અને કૂતરા પાસેથી એ ગાય પાસે ગયા અને ગાય પાસે જઈ અને ગાયને એમ કે મને ગાય કીધું કે સીમમાં જઈ આવો ખડ લઈ આવો, એટલે એમ કે આવી રીતના ખડ લઈ આવો, એટલે પછી ખડ લેવા જાય છે અને પછી એ ત્યાં લુહારને ત્યાં જાય છે અને લુહાર પાસે જાય છે અને લુહારે પછી આપે છે, લુહાર પાસે જાય છે અને દાતરડું લઈ આપે છે લુહાર। આ કેટલી બધી જગ્યાએ ખાવા માટે કાગડો કેટલી બધી જગ્યાએ જાય છે અને આખરે એ કાગડો નિરાશ ના થયો એમ કે આટલી બધી જગ્યાએ જઈને કઈ એક કોઠીંબું, પણ બધી જગ્યાએ ફરી આખરે એને બડક બડક એમ કે કોઠીંબું ખાધું। હવે આગળ આપણે એના વિશે વિચારો અને લખો। હવે આગળ આપણે જોઈએ કે વિચારો અને લખો, તો કાગડાને ઘોડો શા માટે જોઈતો હતો? તો જુઓ, કાગડાને ઘોડો જોઈતો હતો ને, એ શા માટે જોઈતો હતો પ્રશ્ન પૂછ્યો છે, એટલે આપણે કે કાગડાને ઘોડો શા માટે જોઈતો હતો? કાગડાએ કોઠીંબાને જોયું, તેને તે ખાવાનું મન થયું। કાગડાને શું ખાવાનું મન થયું? કોઠીંબું ખાવાનું મન થયું, એટલે કાગડાને કોઠીંબાને જોયું તેને ખાવાનું મન થયું। કાગડો કોઠીંબાને ચાંચ વડે ખાવા ગયો। કાગડો સેને ખાવા ગયો? કોઠીંબાને, કેવી રીતના? ચાંચ વડે ખાવા ગયો। ત્યાં તો કોઠીંબાએ કહ્યું, કોઠીંબાએ શું કહ્યું? બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય। શું કીધું? બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય। ક્યાંથી પાણી લઈ ચાંચ ધોઈ આવો? શું કે છે? ક્યાંથી પાણી લઈ તમે ચાંચ ધોઈ આવો? કાગડો ચાંચ ધોવા કુવા પાસે ગયો। કાગડો ચાંચ ધોવા ક્યાં ગયો? કુવા પાસે ગયો અને પાણીમાં કુવા પાસે ગયો અને પાણી માંગ્યું। કુવા પાસે ગયો અને કુવા પાસે પાણી માંગ્યું। કુવાએ કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘોડો લઈ આવો। શું કીધું? કુવાએ કીધું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘોડો લઈ આવો, કુંભારને ત્યાંથી ઘોડો લઈ આવો અને પાણી સીચી લે, કે કુંભારને ત્યાંથી ઘોડો લઈ આવે અને પાણી સીચી લે। આ કારણથી કાગડાને ઘોડો જોઈતો હતો, તેથી કાગડાને ઘોડો જોઈતો હતો। હવે બીજું છે, કાગડાને ઘોડો બનાવવા કોને કોને મદદ કરી? તો કાગડાને ઘોડો બનાવવામાં કોને કોને મદદ
મદદ કરી તો કાગડાને ઘોડો બનાવવા માટે કુંભાર ટીંબો મરગલો કૂતરો ગાય ખડ સીમ લુહાર દાતરડું વગેરે લોકોએ અને વસ્તુઓને મદદ કરી આ બધાએ અને જે જે વસ્તુ છે એમને એમને રીતના મદદ કરી કુંભારને ઘોડો બનાવવામાં કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી હવે કુંભારને ઘોડો બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુની જરૂર પડે તો કુંભારને ઘોડો બનાવવા માટે માટી પાણી અને ચાકડાની જરૂર પડે કુંભારને ઘોડો બનાવવો હોય ને તો સેની સેની જરૂર પડે તો માટી પાણી અને ચાકડાની જરૂર પડે શું તમારે ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે કયા કયા છે કેમ કે તમારે ઘરે માટીમાંથી વાસણો બનાવેલા છે એમ કે કયા કયા તો કે હા મારા ઘરે માટીમાંથી બનાવેલા માટલા કલળી કુંડા દીવડા માટીની ઠીપ અને વગેરે વાસણો છે જો આપણે ઘેર હોય છે ને માટીના ઘણા બધા વાસણો પહેલાના જમાનામાં તો માટીની પેણ હોય એટલે આપણે નામ નાનું ગળુડી જે ગળુડું કેવું આમ ગળ્યું મોટો હોય અને એકદમ નાનું પેન હોય એની અંદર તમે ખીચડી છે દાળ ભાત તમે પકો આવી રીતના ચૂલા ઉપર મૂકીને તો એટલું સરસ મીઠું લાગે જમવાનું અને સ્વાદિષ્ટ પણ લાગે એ આપણને નુકસાન પણ કરે ના એ શરીર માટે પણ સારું રે એવી રીતના એવો ખોરાક આપણને આવી રીતના રંધાતા માટીના વાસણની અંદર અને આપણને મીઠું લાગતું હતું હવે જુઓ તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણ બનાવી શકો છો તો કે હા તો કે આપણે તાવડી છે બનાવીએ તાવડી હંગકડા બધું બનાવીએ છીએ અને રસોડાના સાધનો પણ આપણે બનાવવા હોય તો બનાવીએ છીએ અને આપણને રસોડાના અંશો કોઈ પણ વસ્તુ બનાવવાનું હોય માટીમાંથી તો આપણને બહુ ગમે છે આનંદ આવે છે હવે જો અહીંયા આગળ આપી છે પાન નંબર 102 પર પાન નંબર 102 પર અહીંયા આગળ માટીની વાડકી જુઓ પાન નંબર 102 પર અહીંયા આગળ આ માટીની વાડકી આપી છે ને અહીંયા આગળ આ માટીની વાડકી આપી છે કે કેવી રીતના બનાવે છે એ આપણે અહીંયા જોઈએ તમે પણ તેમાં ધ્યાન આપો માટી ભીની કરો શું કરવાની છે માટીને ભીની કરો તેમાંથી મોટો પિંડ બનાવો માટીને ઉપર ભીની કરી અને પછી એમાંથી પિંડ બનાવો મોટો પિંડ બનાવો તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિંડને વચ્ચેથી દબાવી દો તમારો અંગૂઠો હોય ને એનો ઉપયોગ કરી અને આ પિંડને દબાવવાનો ખાડો બનાવો પિંડને દબાવી અને ખાડો બનાવો હવે તે વાડકી જેવું લાગશે તેને સૂકવવા દો પછી એ વાડકી જેવું લાગશે એને તમે સૂકવવા દો પછી તેને સજાવો સજાવો એટલે કે તેને રંગ કરો તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાડકીમાં મૂકો વસ્તુ મસ્ત વાડકી રીતના થાય અને પછી એવી રીતના તમને જે આવી રીતના રંગી કરવાની અને તમને જે પસંદ હોય એની અંદર મૂકવાની માટીમાંથી કટોરો જુઓ માટીમાંથી વાડકી બનાવી અને કટોરો જુઓ માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો માટીમાંથી પાણી ઉમેરીને ગુંદો બનાવો પાણી સાથે ભેળવેલી થોડી મોટી માટી બાજુ પર રાખો પાણી સાથે જે ભેળવેલી માટી હોય એને બાજુ પર રાખવાની તે બે ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે જે ગુંદેલી માટી હોય ને કામ કરી એને સાઈડ ઉપર રાખવાની એટલે ગુંદર જેવું કામ કરશે થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો થોડી એવી ગુંદર જેવી માટી લો અને રોટલીની જેમ એમ પાતળી વણો એ કટોરાને તળીએ હશે પછી કટોરાનું તળિયું હોય ને ત્યાં એને નીચે મૂકી દેવાનું બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો બાકી જે ભાગ વધ્યો હોય ત્યાં સાપની આમ ધીમે વણ આમ કરી વણવાનો એટલે સાપની જેમ વણો ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા આ માટીના બનાવેલા સાપની તળિયા સાથે ચોંટાડો જુઓ અહીં નીચે તળિયું આપેલું છે ને તમને જુઓ અહીં આગળ પાન નંબર 103 ઉપર અહીંયા તો તળિયું આપેલું છે ને તમને તો તમારે આવી રીતના અહીં આગળ માટીમાં તળિયું બનાવવાનું છે તે માટીનો સાપ જેવું બનાવવાનું અને પછી એની નીચેના તળિયામાં અહીંયા આગળ લગાવવાનું આ રીતના તમારે લગાવવાનું તો જેથી તમને સરસ મજાનું એ કટોરો બને આ
સાપને તળિયા સાથે ચોટાડવાનું. તો તમે આવી રીતે વ્યવસ્થિત ચોટાડી અને એને શેપ આપો અને પછી રંગો તો એ સરસ મજાનું દેખાય છે. હવે વિચારો અને કહો કે માટીનો ઘડો તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે? જુઓ, આ માટીનો ઘડો હોય ને એને આખી રાત પાણી ભરી રાખે તો શું થાય? તો હવે આ માટીનો ઘડો છે બનાવ્યો અને પછી રાત્રે રાત્રે તમે પાણી ભરો તો શું થાય? એ પાણીથી આખું માટો એ થઈ જાય, માટી બધી પોચી થઈ જાય અને પછી એ તૂટી જાય ઘડો, કારણ કે ભગી જાય ને. કારણ કે બનાવી અને એ કરે જ્યારે આપણે જે કુંભાર લોકો માટીના ઘડા બનાવે છે ને એને એ લોકો શું કરે છે, બનાવી આવી રીતના મસ્ત માટી ગુંદી કાઢે અને ગુંદી અને ચાકડામાં ફેરવી અને સરસ આમ શેપ આપે અને શેપ આપી અને પછી એ ઘડાને રંગ કરવામાં, ઘડાને તપાવવામાં આવે છે. ઘડાને આવી રીતના ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે, તપી જાય ત્યાર પછી એને એ લોકો આવી રીતના રંગ કલર કામ કરી અને પછી એને આપે છે, આવી રીતના વેચે છે. એટલે એ માટીને કશું એક કુંભારને ત્યાંથી ઘડો લાવે એમાં પાણી નથી એ થતું, પણ જ્યારે આપણે ઘરે બનાવી અને એમાં પાણી ભરીએ તો એ પાસણ આવી રીતના આખી રાત પાણી ભરી રાખે એટલે માટી બધી પોચી થઈ જાય છે અને તૂટી જાય છે. આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી રાખીએ છીએ, આ ઘડામાં ઘડા પાણીથી કેમ બગડી જતા નથી? જુઓ બરાબર, કારણ કે કુંભાર ઘડા બનાવીને અમને તમે કહ્યું કે લોકો ભઠ્ઠીમાં પકવે છે તેથી એ ઘડા પાકા થઈ જાય છે. લોકો ભઠ્ઠીમાં પકવે તેથી ઘડા પાકા થઈ જાય છે, પરિણામે તે બગડી જતા નથી. હવે પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌને શું કરતા હતા? તો પહેલાના જમાનામાં ઘડા ન હતા ને તો પાણી ભરવા માટે આદિ માનવો જળના મોટા પાન, જળના મોટા પાન, સુકડ અડિયરની કાચલી અને મરેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલ મસક વગેરેનો ઉપયોગ કરી ઘડાની જેમ કરતા હશે અને પાણી ભરતા હશે. બરાબર, તો આ રીતના પહેલાના જમાનામાં આવીના ઘોડા પાણીના ઘોડા ન હતા તો આ લોકો આનો ઉપયોગ કરતા હતા. દુનિયામાંથી બધા ઘોડા ગાયબ થઈ જાય તો શું થાય? તો આપણે પાણી જ, એમ કે દુનિયામાંથી જો બધા ઘોડા ગાયબ થઈ જાય તો શું કે ભારે મુસીબત ઉભી થાય, બધાના ઘરમાં પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવા માટે તકલીફ પડે. જો ઘોડા ના હોય તો આપણે પાણીમાં પાણી ભરવાની તકલીફ પડે. ફળ કે કાચા ખાઈ શકાય તેવા શાકભાજી ખાવા પડે અથવા નળથી સીધું જ પાણી પીવું પડે. પાણી ડોલ કે કેરબા કે તપેલીમાં ભરવું પડે. ગામડાઓમાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે. લોકોને ઘોડાના મૂલ્યની ખબર પડે કે માટીમાંથી બનાવેલી વસ્તુ કેટલી અમૂલ્ય છે. માટીમાંથી બનાવેલી વસ્તુ જો ઉનાળામાં તમે માટીનો ઘડો ભરી રાખો તો પાણી આખી રાત ભરેલું હોય પાણી, એટલું સરસ ફ્રીજને પણ એક બાજુ મૂકી દેવું, સરસ ઠંડુ પાણી થાય છે અને આપણે એ પાણી સારું પણ લાગે છે અને એ નુકસાન પણ ના કરે. જ્યારે ફ્રીજનું પાણી પીવીએ તો આપણે જતે દિવસે નુકસાન પણ થઈ શકે. તો વાતાવરણ એવું ઠંડુ હોય તો આપણે ફ્રીજનું પાણી પીએ છે તો કે ના ઠંડી છે એટલે ફ્રીજનું પાણી નથી પીવું અને નથી શરદી એવું થઈ જાય છે. જ્યારે આપણા માટલાનું હોય તો આપણે પીએ છીએ એટલે ઠંડુ સારું પણ લાગે છે. એટલે આ માટીમાંથી ઘડો બનાવે એ કેટલો અમૂલ્ય છે. આ પાઠ અહીંયા માટીની મજા એ પાઠ અહીંયા પૂર્ણ થાય છે એનું સ્વાધ્યાય તમારે જાતે કરવાનું.